महेश्वरी ट्यूशन में आपनु स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे धोरण 9 नी अंदर गणित में चेप्टर नंबर 6 प्रमेय अने पूर्वधारणाओ एनी जोईए छे। तो चेप्टर नंबर 6 में रेखाओ अने खूणाओ छे, बराबर। चेप्टर नुं नाम तो एनी पूर्वधारणा 6.1, चार पूर्वधारणा एमां आपेली छे, 6.1, 6.2, 6.3, 6.4। तो 6.1 नी पूर्वधारणा जोईए, जे किरणनुं उद्गम बिंदु रेखा पर होय तेवा किरण अने रेखाथी बनता बन्ने खूणाओनो सरवाळो 180 थाय, बराबर। जेनुं उद्गम बिंदु एक रेखा पर होय, मानी लईए के अहींया तमने आपेलुं छे, आ एक रेखा पर आ एक किरण आपणे दोर्युं, बराबर। ए बी एक रेखा छे अने अहींया सीडी नुं उद्गम बिंदु, आ किरणनुं उद्गम बिंदु सीडी पर ए बी पर छे सी, અને જે હોય તો રેખાથી બનતા બે ખૂણાઓ, એટલે આ જે કિરણથી બનતા રેખા પર આ બે ખૂણાઓ બને છે, અને બંને ખૂણાઓ કેવા કહેવાય? રેખિક જોડના ખૂણા કહેવાય, બરાબર। માટે રેખિક જોડના બંને ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180 થાય। એક જ લાઈન પર બંને ખૂણાઓ આવેલા હોય એક કિરણની મદદથી, તો બંને કેવા કહેવાય? રેખિક જોડ। રેખિક જોડનો ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180। પૂર્વધારણા 6.2 જોઈએ, જો બે આસન્ન કોણનો સરવાળો 180 હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે। જો અહીંયા માની લો કે અહીંયા આસન્ન કોણ આપેલા છે, બરાબર। આસન્ન કોણ એટલે એક રેખા પર આવેલા બંને બિંદુ, બરાબર, અને બંનેનું ટોટલ 180 થાય, તો આ કેવું કહેવાય? આ એક જ રેખા મળે, બરાબર। બાજુઓ એક રેખા બનાવે છે, બરાબર। ચલો એના પછી પૂર્વધારણા 6.3, જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય। જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, અહીંયા ધ્યાન રાખો મોટાભાગના પ્રમેય આની પર અનુલક્ષી લે છે, આ બે સમાંતર રેખાઓ છે, બરાબર, એની એક છેદિકા અહીંયા આપણે આ બનાવી દીધી એલ, આ એમ અને એન આ બે બિંદુમાં છેદે છે, પી અને ક્યુ, અહીંયા પી ક્યુ આર એસ રાખીએ, અહીંયા આપણે એ બી અને અહીંયા રાખીશું સી ડી, બરાબર। હવે અંદર શું કીધેલું છે જોઈએ, જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, આ છેદિકા છે બે સમાંતર રેખાઓને છેદે છે, બરાબર, તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય। અનુકોણ એટલે શું કહે? એફ આકાર બને, એટલે આ જે માપ હશે એટલું જ માપ આનું થશે, અને આનું જેટલું માપ હશે એટલું જ માપ શું થશે? આનું થશે। આ એફ આકાર બન્યો, ઊંધો એફ। એ રીતે સીધા એફમાં જોઈએ, આનું જેટલું માપ હશે એટલું જ માપ આનું હશે, બરાબર, અને આનું જેટલું માપ હશે એટલું જ માપ શું હશે? આનું હોય। એટલે ઊંધો સીધો બંને એફ આકાર જે બનતો હોય એ બંને અનુકોણની જોડ હોય, એ બંને જોડના માપ કેવા હોય? સરખા હોય, બરાબર। હવે પૂર્વધારણા 6 જોઈએ, 6.4, જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન હોય, અને તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય। જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે કે અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય, જો અનુકોણની આમાં પ્રત્યેક જોડ સમાન છે, સમાન હોય તો પરસ્પર બંને રેખાઓ પરસ્પર સમાંતર છે। તો જો આ અનુકોણની જોડના સમાંતર સમાન હોય તો આ બંને રેખાઓ કેવી કહેવાય? સમાંતર હોય, બરાબર। ઓલું જે હતું એનાથી 6.3ની ઊંધું, બરાબર, આ રીતે આપેલું છે। હવે આપણે જોઈશું પ્રમેય 6.1, પરસ્પર છેદતી બે રેખાઓ થી બનતા અભિકોણ સમાન હોય। બે રેખાઓથી જે અભિકોણની જોડ બને છે એઓસી અને બીઓડી અને એઓડી અને સીઓબી બંને કેવી હોય? સમાન હોય। જો બંને પક્ષ આપણે જો બે રેખાઓ એ બી અને સી ડી આપણે ધારી લીધું, એ ઓ બિંદુમાં છેદે છે, જેનાથી બે અભિકોણની જોડ બને છે એ ઓ સી અને બી ઓ ડી, પહેલી જોડ, બીજી જોડ એ ઓ ડી અને બી ઓ સી, બીજી જોડ થઈ। હવે આપણે એ સાબિત કરવા કે બંને જોડ કેવી છે? સમાન છે, એટલે ખૂણો એ ઓ સી બરાબર ખૂણો બી ઓ ડી, આ બંને સમાન છે, અને એ ઓ ડી બરાબર ખૂણો બી ઓ સી એ સમાન છે। સાબિતી કરી, કિરણ ઓ એ રેખા સીડી પર આવેલું છે, જો આ સીડી પર આપણે કિરણ ઓ એ આવેલું છે
तो आ बने रैखिक जोड़ना खूणा थे, तो रैखिक जोड़ना खूणा ने कारण ए ओ सी और ए ओ डी बने खूणा टोटल के 180। एक किरण ओडी सेम एज रीते ओडी आ ओडी ए बी पर आवेलू छे, तो ए ओ डी अने बी ओ डी बने टोटल केटलू थाय 180। बे परिणाम एक अने परिणाम बे पर थी जो आनी अंदर ए ओ डी सरखा छे बराबर, तो अहीं जो आ बने 180 थाय छे, बने ने आपणे सरखाई दीधा, तो एना सिवायनू अहीं ए ओ डी प्लस छे आ बाजू एट माइनस एटले उड़ी जशे, एटले शू रहेशे ए ओ सी अने बी ओ डी, ए ओ सी अने बी ओ डी आ बने समान थई गया बराबर। तेज रीते आपणे शू छे बीजी साबित करी शकाय के ए ओ डी अने बी ओ सी पण साबित करी शकाय बराबर।